નમસ્તે બાળ મિત્રો, આજે આપણે વાર્તા સાંભળીશું. ચલો, એક મોટું જંગલ હતું. આ જંગલની અંદર ઘણા બધા પક્ષીઓ પ્રાણીઓ રહેતા હતા. એમાં એક ઝાડ હતો. આ ઝાડ ઉપર એક ગીધોનું ઝુંડ રહેતું હતું. ગીધો હતા ને એમના પરિવાર સાથે આ ઝાડ ઉપર રહેતા હતા. ઘણો વખત આ જંગલની અંદર આ ઝાડ ઉપર આ ગીધો રહેતા હતા. ઘણો ટાઈમ થઈ ગયો, રોજ સવાર પડે અને ગીધો એમના ખોરાકમાં નીકળી પડ્યો. ગીધો છે ને ભાઈ, એ શિકાર કરીને ખાય. ઘણો વખત થયો, હવે આ જંગલની અંદર એમને શિકાર મળતો નહોતો. કેટલું બધું ફરે ત્યારે એમને ક્યાંક થોડુંક મળે. બધા ગીધો અહીંયા કંટાળી ગયેલા અને દુઃખી દુઃખી થઈ ગયેલા. એટલે બધા ગીધો બેસી અને વિચારવા લાગ્યા કે આપણે અહીંયા જંગલમાં કેટલું બધું ફરીએ છીએ, તારે આપણને થોડું ઘણું મળે છે અને ભૂખ્યા પણ રહેવું પડે છે, તો આપણે કંઈક કરવું જોઈએ. એમાંથી એક ગીધ હતો ને, એ થોડો ઘરડો હતો, તો એને એનો વિચાર રજૂ કર્યો અને એને કીધું કે ભાઈ, હવે આપણે આપણા બધા પરિવારને લઈ અને આપણે ક્યાંક બીજે જઈએ. તો બધા ગીધોએ કીધું કે આપણે બીજે ક્યાં જઈશું, આપણને અહીંયા નથી મળતું, તો બીજે મળશે કે નહીં આપણને શું ખાતરી. એટલે પેલો જે ઘરડો ગીધ હતો ને, એને કીધું કે હું એક જગ્યા જોઈને આવ્યો છું, જો તમને પસંદ હોય તો આપણે બધા ત્યાં જઈએ. બધા ગીધો ખુશ થઈ ગયા અને એમને કીધું કે તમે જગ્યા જોઈ હશે તો સારી જોઈ હશે ને. તો કે હા, અહીંયાથી થોડે દૂર છે ને એક મોટી ટેકરી છે, એ ટેકરીની નીચે મોટી નદી વહે છે. એ નદીમાં ઘણા બધા જીવજંતુઓ અને ઘણા માછલા છે, એટલે આપણને ત્યાં ફૂલ ખોરાક મળી રહેશે, તો આપણે બધા ત્યાં જઈએ. બધા ખુશ થઈ ગયા. ગીધો એમના પરિવારને લઈ અને ભાઈ ઉડવાનું ચાલુ કર્યું અને જ્યાં પેલી ટેકરી હતી ને ત્યાં પહોંચી ગયા. ત્યાં જઈ અને જોયું આજુબાજુનું વાતાવરણ અને નદી વહેતી જોઈ. આટલું બધા અંદર નદીની અંદર માછલા જોયા, ખુશ થઈ ગયા કે અરે અરે, આપણે તો હવે ઉડીને ક્યાંય ખોરાકની શોધમાં જવું બી નહીં પડે, અહીંને અહીંથી આપણને બધું મળી રહેશે. એ તો બહુ જ ખુશ થઈ ગયા. એટલે ભાઈ પછી તો એમને બેઠે બેઠા એ ખોરાક મળવા લાગ્યો. એમને તો ઉડવાનું બંધ કરી દીધું ને જ્યાં ત્યાં જવાનું બંધ કરી દીધું, ત્યાં અને ત્યાં ખોરાક ખાઈ લેતા અને ત્યાં અને ત્યાં રહેતા. પછી તો ક્યાંય જતાય નહીં અને આવતાય નહીં. એટલે ભાઈ આ ગીધો હતા ને એ આળસુ થઈ ગયા. ઘણા વખત સુધી બેઠે 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 ખાધું. પછી પેલો જે ઘરડો ગીધ હતો ને, એને વિચાર આવ્યો કે જો આમ ને આમ આપણે આળસવેરા કરીશું, ક્યાંય જઈશું નહીં અને આપણી શક્તિ વાપરીશું નહીં, તો અહીં ને અહીં પડી રહેવાથી શું ફાયદો, તો કંઈ નવું શીખીશું પણ નહીં, તો હવે કરવું શું. તો પછી પેલા ગીધે પેલા બધા ગીધનો પરિવાર હતો ને, એમને કીધું બધા ગીધોને કે ભાઈ, આપણે તો અહીં ને અહીં રહીએ છીએ અને અહીં ને અહીં ખાઈએ છીએ, આપણે તો આગળ જવાની કે આગળ કોઈ વિચાર કરવાની કોશિશ જ નથી કરતા, અહીં ને અહીં મળી રહે છે એટલે અહીં ને અહીં પડ્યા રહીએ છીએ. એટલે પેલા બધા ગીધો કે તો કરવાનું શું, અહીં ને અહીં મળી રહેતું હોય તો પછી ક્યાં આડો અવડા ફાંફા મારવાની ક્યાં જરૂર છે. તો પેલો ગીધ કે ના ભાઈ ના, આ તો ના ચાલે, પછી તો આપણે જો વખત જતા આપણે ઉડવાનું પણ ભૂલી જઈશું, તો આ થોડું ચાલે. તો કે મારે તો અહીંયા રહેવું નથી, હું તો અહીંયા બાજુમાં બીજું એક જંગલ છે ને ત્યાં હું જઈશ અને હું મારી જાતે જ ખોરાક શોધીને જાતે જ ખાઈશ, આવી રીતે મારે ખાવું એ નથી અને અહીંયા રહેવું એ નથી. પેલા બધા ગીધે કીધું અમારે તો ક્યાંય જવું નથી, અહીંયા બેઠે બેઠે મળતું હોય તો શું કરવા, ખાલી ખોટું થાકવાની ક્યાં જરૂર છે, એમ કહી અને પેલા બધા તો ત્યાં ને ત્યાં રહ્યા. અને પેલો ઘરડો જે હતો ગીધ, એ તો ઉડતું ઉડતું બીજા જંગલમાં જતું રહ્યું. ઘણો ટાઈમ થયો, પેલું જે ઘરડું ગીધ હતું ને, એ ઘણા સમય પછી એને આ એના જૂના મિત્રો યાદ આવ્યા અને એને થયું કે ઘણો ટાઈમ થયો હું આ મારા ટેકરીવાળા મિત્રોને છોડી અને હું અહીંયા આવ્યો છું અને આજે મને યાદ આવે છે, તો લાવ હું એમને જઈને મળી આવું.
એ કેવી હાલતમાં છે, કેવા છે, હું એમના સમાચાર પૂછી આવું, એમ કહી અને ભાઈએ ગીત તો એના જૂના જે મિત્રો હતા ને એને મળવા માટે પેલી ટેકરી ઉપર આવ્યો અને જોયું, તો જોઈ અને દુઃખી દુઃખી થઈ ગયો. એમાંથી તો ઘણા ઘણા બધા ગીત હતા ને એ મરી પરવાળા હતા, અને જે ભાઈ ચાર પાંચ ગીત હતા ને એ ત્યાં બેઠેલા એ પણ ઘાયલ થઈ ગયેલા. આ ગીત તો ગભરાઈ અને દુઃખી થઈ અને પૂછવા લાગ્યો કે અરે અરે આ બધું શું થઈ ગયું. એટલે પેલા ઘાયલ થઈ ગયેલા ગીત હતા ને એમને કીધું કે અમે તમારું કીધું માન્યું નહીં, અહીં અહીં પડ્યા રહ્યા ને અહીં અહીં ખાતા હતા. પછી દૂર દૂર જંગલમાંથી બે ચિત્તા આવ્યા અને અમારા પરિવારનો શિકાર કરી ગયા, કારણ કે બેઠે બેઠે ખાધેલું એટલે અમારી શક્તિ પણ જતી રહેલી, એટલે અમે બહુ ઉડી પણ નતા શકતા, એટલે અમારો બચાવ અમે કરી શક્યા નહીં અને અમે અહીંયા અત્યારે હાલ ઘાયલ છીએ. એટલે પેલા ઘરના ગીધને કીધું કે જો ભાઈ, મેં કીધું હતું ને તમને શીખામણ આપી હતી ને કે બેઠે બેઠા એ ખાઈએ તો આપણી શક્તિ પણ વેફાઈ જાય ખોટી અને આપણને કંઈ આગળ વિચારવાનું પણ ન મળે. એટલે બેઠે બેઠે ખાવાનું નહીં, કંઈ વસ્તુ મળી હોય તો આગળ શું કરવું એનો વિચાર કરવો જોઈએ અને આગળ વધવું જોઈએ, એક વસ્તુ લઈને બેસી લેવાય નહીં. વાર્તા ગમી ને? નમસ્તે.